નવસારી વિજલપુર નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 1 માં ખોડિયાર નગર સોસાયટીમાં આવતા દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાને લઈને ત્યાંના રહીશોએ પાલિકા ખાતે મોરચો લઈ જઈ એક આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 1997માં આશરે રૂપિયા 6 કરોડના ખર્ચે નવસારી નગરપાલિકા ખાતે શરૂ કરવામાં આવેલી મીઠા પાણીની યોજના 27 વર્ષોથી અમલમાં છે અને આજે તે યોજના 100 કરોડના ખર્ચ કર્યા બાદ પણ નિષ્ફળ ગઈ છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના રહીશો પાસે મોટા પ્રમાણમાં વેરા ઉઘરાવતી નવસારી વિજલપુર નગરપાલિકા હજુ પણ પાલિકા વિસ્તારમાં રહેતા અને તમામ વેરા ભરતા રહીશોને મીઠું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે. નવસારીના લગભગ મોટા ભાગના વોર્ડોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દુર્ગંધયુક્ત, દૂષિત અને જીવજંતુ વાળું આવતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠવામાં આવી છે. તેમ છતાં પાલિકાના સત્તાધીશો કે વર્તમાન નગરસેવકોના પેટનું પાણી પણ હલતું નથી. વર્તમાન શાસકોને નવસારીની જનતાએ 52 માંથી 51 બેઠકો ઉપર વિજય અપાવતા તેઓ સત્તાના મદમાં છાકતા બન્યા છે. ત્યારે પાલિકા વિસ્તારમાં રહેતો લોકો પણ પોતે વર્તમાન શાસકોને સંપૂર્ણ સત્તા આપી અને ભૂલ કરી હોય તેવું અનુભવી રહ્યા છે. નવસારી વિજલપુર નગરપાલિકા એક થયા બાદ આ સમસ્યા વધુ વકરી છે. ત્યારે આટલું પૂરતું ન હોય તેમ સરકાર દ્વારા નવસારી વિજલપુર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તરફ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર અને સ્થાનિક સત્તાધીશોને આવનારા સમયમાં ઉભી થનારી મુશ્કેલીઓ વિશે કોઈ પણ જાતનો અંદાજ હોય તેમ લાગતું નથી. નવસારી પાલિકાના મોટા ભાગના વોર્ડના લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ મુકારી ગયા છે. ત્યારે આજે નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1 માં આવેલી ખોડિયાર નગર સોસાયટીના રહીશો છેલ્લા 6 મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે કે પાલિકા દ્વારા તેમને આપવામાં આવતું પીવાનું પાણી દૂષિત અને ગંદુ તેમજ દુર્ગંધયુક્ત આવે છે. તેમ છતાં પાલિકા તંત્ર કે સ્થાનિક નગરસેવકો દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા ખોડિયાર નગર સોસાયટીના રહીશોએ તારીખ 14 જૂન 2024ના રોજ નવસારી નગરપાલિકા ખાતે મોરચો લઈ જઈ પાલિકા તંત્રને એક આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત દ્વારા વહેલામાં વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ બાબતે કહ્યું કે તમારું કામ સોમવારથી ચાલુ કરી દેવામાં આવશે. ત્યારે આ બાબતે પાલિકા તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે આવતા અઠવાડિયે ખબર પડશે. ખોડિયાર નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રોબ્લેમ પાણી સાથે ગટર લાઈન મિક્સ થઈ જવાની સાથે લાલ કલરની ઈયળ ને એ બધું પ્રોબ્લેમ હતો. એના બાબતે અમે આગળ 23 તારીખે ઓલરેડી રજૂઆત કરી ચૂકેલા હતા. એ પહેલાંય 3-4 વાર થઈ છે. 23 તારીખે લેખિત રજૂઆત થઈ એમાં એ લોકોએ આશ્વાસન અમને આપ્યું હતું કે તમને કાલથી કે પરમ દિવસથી નવી ડ્રેનેજ લાઈન ચાલુ થઈ જશે. ડ્રેનેજ લાઈન ને વોટર લાઈન બે બનવાનું. પણ એ સમય વીતી ગયો 23. આપણે ઇલેક્શન ડ્યુટીના કારણે આપણે માની લઈએ કે ચાલો એમને થોડુંક કામ હશે. 4 તારીખ પછી પણ અમે 1-2 વાર રજૂઆત હું પર્સનલી અહીંયા આવીને કરી ગયો છું 3-4 દિવસ પહેલાં કે ભાઈ મેડમ આ પ્રોબ્લેમ છે એમ. છતાં પણ એનું કોઈ સોલ્યુશન ના આવ્યું એટલે આજે અમારે આખી ખોડિયાર નગર સોસાયટીના તમામ રહીશોને આવી અને અહીંયા રજૂઆત કરવી પડી કે ભાઈ ગટરનું પાણી અને આ મિક્સ થાય પાણી પીવા લાયક તો સમજ્યા, ઉપયોગ કરવા લાયક નથી. એના માટે અમારે 100 સોસાયટી સાથે આવવું પડ્યું છે. આ સાથે સાથે અમને એવી અહીંયા અત્યારે હૈયાધારણા આપવામાં આવેલી છે કે ડ્રેનેજ લાઈન અને વોટર લાઈન બેઉ સોમ અથવા મંગળવારથી ચાલુ થઈ જશે. અમે એમને ડેડલાઈન પ્રમાણે આશ્વાસનને ગ્રાહ્ય રાખી અને અમે એવી રજૂઆત કરેલી છે કે વાંધો નહીં, બુધવાર સુધી તમને આપી. જો ગુરુવાર સુધી કામ ચાલુ નહીં થાય તો અમે સપરિવાર સોસાયટી જેટલા છે સોસાયટીમાં બધા અહીંયા રહેવા આવી જશું. ખાવા પીવા રહેવાની તમામ સુવિધા અમને એ લોકો પ્રોવાઈડ કરી આપશે. રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી.